તમે જુઓ કે ભાઈ કોઈને બ્રહ્મચર્ય છે જે સંતોને કહેવાય છે, એમાં ગુસ્સો પણ બહુ હતો, નાની વાતોમાં ક્રોધિત થઈને શાપ આપતા એમ કેવું દુર્વાસાનું ઉદાહરણ છે. તો એટલે શું થયું કે ભાઈ તમે કંટ્રોલ કર્યો પણ એના પર જોર કર્યું, એમ કે એક સ્વાભાવિક રીતે તમારો નિયંત્રણ ઉપયોગ નહીં કરતા આવડ્યો. કેટલાય લોકો હું જોઉં છું અમારા યોગાલયમાં ટ્રીટમેન્ટ માટે આવે છે, હું જોઉં છું એમનું આજ્ઞાચક્ર એટલું બધું શક્તિશાળી હોય છે પણ એ શક્તિઓનો એ લોકોને ઉપયોગ આવડતો નથી, તો એ બધી શક્તિઓ એમને ગુસ્સામાં અને બુરા કામોમાં વેડફાઈ જાય છે. શરીર હળવું થયું પણ મન તો હલકું નહીં થયું, એટલે એનો લાભ લેતા નહીં આવડે. એટલે તો આપણે સહેતુ, જો આ જ્ઞાન હોય એની પાસે તો લાભ લે, અને વૃત્તિઓને દબાવી પણ ને. હા, અને મેં કીધું ને કે દબાવવાની નથી, ઇન્દ્રિયોને સુમન અને શ્રેષ્ઠ બનાવવા. એટલે મારો નહીં મોડો, એવું બાબાનું વાક્ય છે, મારો નહીં મોડો, તો એનું ડાયવર્ઝન કરવાનું છે. પણ આ ખૂબ સરસ છે, ઇન્દ્રિયોને સુમન બનાવવાની છે, શ્રેષ્ઠ બનાવવાની છે. કારણ કે એટલે તો કીધું છે જીતેન્દ્રિયામ બુદ્ધિમતામ વરિષ્ઠમ, એટલે બુદ્ધિમાં વરિષ્ઠ એને જ કીધું છે કે જેને ઇન્દ્રિયોને જીત્યા છે. નહીં પણ એ સ્વાભાવિક રીતે, એમ કે જબરજસ્તી નહીં, પણ પુરુષાર્થ તો કરવો જ પડે. નહીં પણ છે ને, મેં આ એક ઓબ્ઝર્વ કર્યું છે તમે જો, એમ કે હું જ્યારે મેં આ જ્ઞાન લીધું ત્યારે હું 19 વર્ષનો જ હતો, તો સ્વાભાવિક છે કે બી એ ઉંમરમાં ઘણી બધી ફિલિંગ હોઈ શકે, અને મારું એવું કંઈ લક્ષ્ય નહોતું કે આવું જીવન જીવવું છે. લક્ષ્ય તો એટલું જ હતું કે આ મેડિટેશન એ કોન્સન્ટ્રેશનમાં મદદ કરે છે ને, ભણવામાં એ મદદ કરે છે, તો આપણે રોજ જો 1.5 કલાક 2 વાર બી મેડિટેશન કરીએ તો સારું. બિલકુલ. બસ એવું મેં લગભગ 6-7 મહિના કર્યું હશે, તો એક સ્વાભાવિક જોયું કે બધું ચેન્જ આવી ગયું. પહેલા જે વૃત્તિઓ અહીંયા ત્યાં જતી તે બધી ચેન્જ થઈ ગઈ, ઓટોમેટિક જાણે હલકા થઈ ગયા, કે એવી કોઈ એક નકારાત્મક વિકૃતિમય ફિલિંગ આવતી જ નથી. જી, નહીં ક્યાંય પણ જઈએ છીએ, બધાને જોઈએ છીએ, મળીએ છીએ, પણ એ ફિલિંગ આવતી જ નથી. તો ત્યારે મને આશ્ચર્ય થયું કે બે, મેં એવો કોઈ પુરુષાર્થ નથી કર્યો, નહીં ને જીતવાનો પુરુષાર્થ નથી કર્યો. આપણને ખબર નથી ને હરીશભાઈ, એટલે હું તેમ સમજી બધાએ પુરુષાર્થ કરવો જોઈએ. એનો તમે જેને કહીએ ને કે ઇન્ટરફિયરન્સ, અથવા તો એનો નિર્ણય એવો કરો. પરંતુ હું તો બધાને એમ જ કહીશ કે બસ તમે છે ને આ 20-25 મિનિટ રોજ મેડિટેશનનો અભ્યાસ કરો. જેમ બેને કહ્યું કે ભાઈ પવિત્રતા આપણી એક મૂળ સ્થિતિ છે, એક ફાઉન્ડેશન છે, તો બસ તમે હું પવિત્ર સ્વરૂપ આત્મા છું એ વાત ઓટોમેટિક બી થશે, પાછું એ કઈ વારે વારે રટવાની બી જરૂર નથી. આત્માના મૂળભૂત જે સંસ્કાર છે ને, ઓરિજિનલ, એ પવિત્રતા, સુખ, શાંતિ, આનંદ, પ્રેમના છે. આજે ગમે તેટલો વ્યક્તિ ક્રોધિત હશે ને, તો તમે એમને પૂછો તમને ક્રોધ કરવો ગમે છે, તો કેસે નહીં, કોઈને ના ગમે, બરાબર છે. કારણ એ જ આવે છે કે આત્માના મૂળ સંસ્કાર શાંતિ અને પ્રેમના છે. જેમ મેં આગળ વાત કરી, કારણ કેમ કે આપણે શરીર ભાનમાં આવી ગયા, દૈહિક ભાનમાં આવી ગયા, જેના કારણે જ આ બધી વિકૃતિઓ ઉત્પન્ન થાય છે. અને જ્યારે આપણે આત્માની શક્તિઓને ઓળખી લઈએ, તો ઓટોમેટિક સહેજ રીતે આપણે આ પવિત્રતાને અપનાવી શકીએ, એનું વ્યક્તિત્વ જે છે આપણે જેના પર વિશ્વાસ કરી શકીએ એવું વ્યક્તિત્વ હોય, તો એવા લોકોને લીધે સમાજ દીપી ઉઠે, દેશ દીપી ઉઠે, જેનું મૂલાધાર ચક્ર સક્રિય હોય. પાછી સમયની મર્યાદા છે, તમે પણ જેમ કહ્યું કે ભાઈ આગળના ચક્રને પાછું આપણે એક્ટિવ કરવાનું છે, એના પર નિયંત્રણ પ્રાપ્ત કરવાનું છે. નહીં નહીં, ખૂબ ખૂબ ધન્યવાદ હરીશભાઈ, નીલમબેન ખૂબ ધન્યવાદ કે તમે ફાઉન્ડેશનની આ સરસ આપણે એક સરસ ચર્ચા કરીએ. ને તમે જ્યારે અભ્યાસ કરશો ત્યારે તમારા જે અનુભવો છે, તમારા મનમાં કંઈ પ્રશ્નો નિર્માણ થાય તો પણ તમે અમારો સંપર્ક કરી શકો છો, ઈમેલ દ્વારા, વોટ્સએપ દ્વારા, ફેસબુક દ્વારા, અને જરૂર તમારા અનુભવો અમારી સાથે શેર કરજો, કે જેથી આ પ્રોગ્રામને વધારે સારો બનાવવા માટે અને વધારે જન ઉપયોગી બનાવવામાં અમને ખૂબ મદદ મળશે. આવતી કડીમાં ફરીથી મળશું, ત્યાર સુધી રજા લઉં છું. ઓમ શાંતિ. તન મનની તંદુરસ્તીમાં ત્યારે તો આવે.
सामंजस्य योगनु रहस्य